આવતીકાલથી બનાસકાંઠા જિલ્લામાં એસટી બસો શરૂ થશે કલેક્ટર શ્રી સંદીપ સાંગલે જિલ્લામાં સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી પાસાઠ એસટી બસો કુલ ચારસો ને ચોવીસ ટ્રીપો કરશે જેની માહિતી માહિતી બ્યુરો પાલનપુર દ્વારા પ્રાપ્ત થઈ છે લોકડાઉન ચારને અનુલક્ષીને ભારત સરકારની સત્તર પાંચની નવી ગાઈડલાઇન મુજબ તથા ગુજરાત સરકારની અઢાર પાંચના જાહેરનામાથી લોકડાઉન સંદર્ભે નિર્દેશો આપેલા છે લોકડાઉનના નવા દિશા નિર્દેશો અનુસાર બનાસકાંઠા કલેક્ટર શ્રી સંદીપ સાંગલે એસટી નિગમની બસો આવતીકાલ તારીખ વીસ મેથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જિલ્લામાં સવારે આઠ કલાકથી સાંજે છ વાગ્યા સુધી પાસઠ એસટી બસો કુલ ચારસોને ચોવીસ ટ્રીપો કરશે એસટી બસો શરૂ કરવાના નિર્ણયથી બનાસકાંઠા કલેક્ટર શ્રી સંદીપ સાંગળે માહિતી આપતા જણાવ્યું કે જીએસઆરટીસી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં બસની સુવિધા શરૂ કરવામાં આવશે તાલુકાથી તાલુકા તેમજ તાલુકાથી જિલ્લા મથક સુધીની એસટી બસનું સંચાલન કરવામાં આવશે માત્ર ઈ ટિકિટ કરેલ મુસાફરો જ બસમાં મુસાફરી કરી શકશે બસના રૂટો સંચાલનમાં કોવિડ નાઇન્ટીન અંતર્ગત થતા સાવચેતીના પગલાં જેવા કે માસ્ક સેનેટાઇઝર થર્મલ સ્ક્રીનિંગ પણ એસટી બસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે મુસાફરી કરતા લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી સુરક્ષિત મુસાફરી કરવા કલેક્ટરશ્રીએ અપીલ કરી છે તેમજ તેમણે કહ્યું છે કે એસટી નિગમના આ નિર્ણયથી લોકોને આવન જવાની સુવિધા ઉપલબ્ધ થશે અત્રે ઉલ્લેખનીય છે કે કુલ ચારસો ચોવીસ ટ્રીપોમાં અંબાજી ડેપોની પાંત્રીસ ડીસાની ઓગણપચાસ દિયોદરની અઠ્ઠાણું પાલનપુરની એકસો બેતાલીસ થરાદ ડેપોની એકસો ચાર ટ્રીપો કુલ પાંત્રીસ બસો દ્વારા કરવામાં આવશે જીએસઆરટીસી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં બસની સુવિધાઓ શરૂ કરવામાં આવનાર છે આમાં પાસઠ જેટલી બસો અને ચારસો ચોવીસ જેટલી ટ્રીપ્સનું શેડ્યુલ કરવામાં આવ્યું છે ને એ મુજબ બસોનું સંચાલન થશે આ માટે પ્રવાસીઓને ઈ ટિકિટ ફરજિયાત છે જે મોબાઈલ દ્વારા બુકિંગ થઈ શકશે અને એ દ્વારા જ મુસાફિર બસમાં પ્રવાસ કરી શકશે બસ સ્ટેન્ડ ઉપર બસ સ્ટેશન ઉપર થર્મલ સ્ક્રીનિંગ માસ્ક આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડિંગની સુવિધાઓ પણ જીએસઆરટીસી દ્વારા ઊભી કરવામાં આવેલ છે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ખાસ પાલન બસમાં થાય એના માટેની પણ વ્યવસ્થા જીએસઆરટીસીએ ખૂબ મહેનત કરીને અમલમાં મૂકી છે બનાસકાંઠા જિલ્લામાં જે વીસ તારીખથી આવતીકાલથી બસની સુવિધાઓ જે શરૂ થનાર છે એ માટે હું જીએસઆરટીસીને શુભેચ્છા પાઠવું છું અને અપેક્ષા રાખું છું કે ધીમે ધીમે તમામ પ્રવાસીઓને આ સુવિધાનો લાભ મળશે અને આવા ગમનમાં સુવિધા